તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1નો આ છેલ્લો લેક્ચર સંભાવના. બે દાખલા બાકી છે, તમે જાણો છો એ પ્રમાણે પેજ નંબર 15 ઉપર આવી જાઓ. પેજ નંબર 15 ઉપર આપણે દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 બે દાખલા બાકી છે. તો દાખલા નંબર 10 પહેલાં જોઈ લઈએ અને ત્યારબાદ દાખલા નંબર 11 જોઈ લઈએ. છેલ્લો લેક્ચર છે, હા, પણ અગત્યનો છે, કારણ કે અમુક અમુક બાબતો છે ને જૂની જે આપણે સમજી છીએ એ જો ભૂલાઈ ગઈ હોય તો પાછી તાજી થઈ જાય એવો દાખલો છે. બહુ સરસ દાખલો છે. બધું બેઝિક જ પણ અગત્યનું છે. રકમ વાંચું છું, દાખલા નંબર 10 જરાક ધ્યાન આપો. એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારીઓ અને 2 પુરુષ કર્મચારીઓ નોકરી કરે છે. ઓકે, 3 ને 2 5 કર્મચારીઓ નોકરી કરે છે. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે. 5 કર્મચારીઓમાંથી એક કર્મચારીને પસંદ કરવામાં આવે છે તો કુલ પરિણામ n બરાબર 5C1, તો જવાબ 5 જ આવે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. ચાલો, જો તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય તો તે ઘટનાને એ નામ આપવાનું છે, અને જો કર્મચારી પુરુષ હોય તો એને ઘટના બી નામ આપવાનું છે. ઓકે, જો સ્ત્રી હોય તો એ ઘટના અને પુરુષ હોય તો ઘટના બી નામ આપવાનું છે. ઓકે, આપણે આપી દઈએ. પહેલાં જોઈ લ્યો હું કેવી રીતના ગણતરી કરું છું. નિદર્શ અવકાશ યુ લખું છું. સ્ત્રીઓને આપણે ફિમેલ નામ આપીએ અને મેલને આપણે એમ નામ આપીએ, તો કુલ 3 સ્ત્રી છે અને 2 પુરુષ છે. તો જો આમ કંઈક લખું તો વધારે સમજાય. પહેલી ફિમેલ, બીજી ફિમેલ, ત્રીજી ફિમેલ, આ 3 ફિમેલ થઈ ગઈ, 2 મેલ છે એટલે કે પુરુષ છે. તો પહેલો મેલ અને બીજો મેલ, કુલ 5 વ્યક્તિ છે. 5C1 કુલ પરિણામ કેટલા થાય? 5. તો જો મેં નિદર્શ અવકાશ લખી નાખો, બરાબર છે. પછી પાછું આપણને એમ કીધું છે, નિદર્શ અવકાશ લખી નાખ્યા પછી આપણને એવું કીધું છે કે સ્ત્રી કર્મચારીઓને ઘટના એ નામ આપવાનું છે અને પુરુષ કર્મચારીઓને ઘટના બી નામ આપવાનું. તો ઓકે, આપી દઈએ. એક લગભગ આ બીજું છે, બીજું બરાબર ઘટના એ બરાબર પસંદ થયેલી, પસંદ થયેલ કર્મચારી સ્ત્રી હોય, સ્ત્રી એટલે કોણ? ફિમેલ હોય તો ફિમેલ કેટલી છે? તો કે આપણો ઘટના એ ફિમેલ 3, F1, F2 અને F3 ફિમેલ કર્મચારીઓને આપણે ઘટના એ બનાવવાનું કીધું છે, મેલ કર્મચારીને ઘટના બીનું નામ આપવાનું કીધું. તો આ બીજું બી નામ આપીએ, તો ઘટના બી બરાબર પસંદ થયેલ કર્મચારી પુરુષ હોય, પુરુષ એટલે એમ હોય, તો પુરુષ તો 2 છે ને, તો બી ઇઝ ઇક્વલ ટુ આ પ્રથમ પુરુષ અને આ બીજો પુરુષ, બરાબર.
પછી શું કહે છે રકમમાં? ચાલો, પુરુષ અને સ્ત્રીઓના નામ આપી ગયા, તો નીચે જણાવેલ ઘટનાઓ દર્શાવતા ગણ મેળવો અને પૂછેલ પ્રશ્નોના જવાબ આપો. જો ચોખ્ખું શું કીધું છે ખબર? નીચે જણાવેલ ઘટનાઓના ગણ દર્શાવો, સંભાવના નહીં, ખાલી ગણ જ દર્શાવવાના છે, અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, કુલ લગભગ 8 ક્વેશ્ચન આપણને આપ્યા છે. તો 8 ક્વેશ્ચનમાંથી પહેલો ક્વેશ્ચન છે કે યુ લખો, એટલે કે નિદર્શ અવકાશ. તો અમે નિદર્શ અવકાશ લખી દીધો. પછી એમ કીધું છે ઘટના એ બનાવો, એટલે કે સ્ત્રીની ઘટના બનાવો, તો સ્ત્રીઓની ઘટના બનાવી. પછી કીધું છે ઘટના બી બનાવો, તો આપણે પુરુષોની ઘટના બનાવી. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે એ આપણે ચોથા નંબરથી જોવાના છે. તો ચોથું આપણને શું કીધું છે? એ યોગ બી. તમે એ યોગ બી એટલે જાણો જ છો, આમાં મારે તમને કાંઈ લખી દેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એનાય તમામ સદસ્ય લઈ લેવાના, બીનાય તમામ સદસ્ય લઈ લેવાના, પણ કોઈ રિપીટ થવું જોઈએ નહીં, બરાબર? આ જ આપણી એ યોગ બી ઘટના હોય તો એનાય તમામ સદસ્ય લઈ લો. તો F1, F2, F3. બીનાય તમામ સદસ્ય લઈ લો, M1, M2. ચાલો, કામ થઈ ગયું પૂરું. એક વસ્તુ જરાક માર્ક કરો તો, આની જેવું થઈ ગયું કે નહીં જોવો તો. એ યોગ બી અને યુ બે જો એક થઈ ગયો ને, તો તમે આમે લખી શકો. શું ખબર? એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય છે. આ તો તમને મેં નોંધ પૂરતું લખી દીધું છે. આ કદાચ તમને આવું પૂછાય ને તમે ન લખો તો ચાલશે, ખાલી આટલો જવાબ લખી નાખો તોય ચાલશે, પણ આ તો તમને દર્શાવવા માટે કે એ યોગ બી નો જવાબ કેના જેટલો થાય છે, તો કે યુ જેવો થાય છે, બરાબર? ઓકે, ત્યારબાદ આપણને શું કીધું છે? પાંચમું, એ છેદ બી, ફિફ્થ, એ છેદ બી. એ છેદ બી એટલે શું? તો કે એના અને બીના જે કોમન સદસ્યો હોય ને, એટલે કે જે સદસ્યો એમાંય બેઠા હોય અને જે સદસ્યો બીમાંય બેઠા હોય, એવા સદસ્યોને કોમન સદસ્ય કહેવાય. તો એ છેદ બીની અંદર એવા જ કોમન સદસ્યોને આપણે લેવાના હોય છે. જુઓ તો, એમાં આર્યા, બીમાં આ બેઠા છે, બરાબર? કોઈ કોમન દેખાય છે? તો કે સાહેબ, એકેય વ્યક્તિ કોમન દેખાતો નથી. આ અલગ માણસો છે, કોઈ કોમન છે નહીં. એટલે તમે લખી શકો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ, અથવા તમે આવું લખી શકો કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5. એ છેદ બીનો કોઈ જવાબ શક્ય છે નહીં. આને પરસ્પર નિવારક ઘટના કહેવાય. જો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 થતું હોય તો તેને પરસ્પર નિવારક. કાલે આવ્યું હતું, આ છેલ્લા લેક્ચરની અંદર આવ્યું હતું, આવું નહોતું થતું, વચમાં મેં આમ લીટો માર્યો હતો, એટલે પરસ્પર નિવારક ઘટના નથી. આજે આવું થાય છે એટલે આને પરસ્પર નિવારક ઘટના કહેવાય. ચાલો, ક્વેશ્ચન નંબર 5 પૂરો, બહુ અગત્યનું. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ અથવા તો 5 થતું હોય ને, તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. એટલે કે એ છેદ બીનો જવાબ 0 થઈ જાય ને, તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. આ આપણા નોલેજ માટે અતિ ઉપયોગી છે. આગળના દાખલાઓ આ નિયમના આધારે આપણે ગણ્યા છે, તમને યાદ હશે. સ્વાધ્યાય નંબર ખાસ કરીને 1.3, બરાબર? મુખ્ય સ્વાધ્યાય 1 ની અંદર આના દાખલા આવ્યા હતા, પણ એ બહુ નાના નાના દાખલા આવ્યા હતા. પણ વધારે પડતું
પરસ્પર નિવારક બાબતની જો આપણે ચર્ચા કરી હોય ને તો એ સ્વાધ્યાય નંબર 1.3 માટે કરી હતી, બરાબર. એને 1.3 માટે ભણ્યા હોય એ આપણે લગભગ દિવાળીના વેકેશન પછી તરત ભણ્યા હતા. આજે તો ઘણો સમય થઈ ગયો એને, એ ખૂબ જ અગત્યનું કહેવાય. યાદ કરાવી દીધું પાછું. છઠ્ઠું, એ ડેશ છેદ બી, એ ડેશ છેદ બી, આનો અર્થ શું ખબર? એના કોઈ સદસ્યો નહીં ચાલે, બીના સદસ્યો ચાલશે. એટલે કે એકે એના સદસ્યો નહીં ચાલે, આ કોઈ નહીં ચાલે, એટલે કે પુરુષો સોરી સ્ત્રીઓ એકે નહીં ચાલે. બીમાં કોણ છે? તો કે પુરુષો, તો પુરુષો ચાલશે. આને કહેવાય એ ડેસ્ક છેદ બી. ડેસ્ક એટલે શું? તો કે એ નહીં ચાલે પણ બી ચાલશે, એટલે કે સ્ત્રીઓ નહીં ચાલે પુરુષો ચાલશે, બરાબર છે. તો મારે તમને કે આમાં વર્ણન લખી દેવાની જરૂરિયાત છે નહીં. તો આમાં M1 અને M2 આ બે જ ચાલે. અને તમારે વર્ણન લખવું હોય તો લખી શકાય, સ્ત્રીઓ ન હોય અને પુરુષો હોય તે ઘટના, બસ આટલું લખી નાખો એટલે તમારું કામ દોડ્યું. ચાલો છઠ્ઠો પ્રશ્નનો જવાબ એ લખી નાખ્યો છે. સાતમો પ્રશ્ન, બહુ ઝડપથી આ દાખલો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. સાતમો, ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે? વેરી ગુડ. તો જુઓ, ઘટના એ અને બી પરસ્પર નિવારક કહેવાશે, કારણ કે, કારણ પૂછ્યું છે ને આપણને, કારણ કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 છે અટલે. પરસ્પર નિવારક કહેવાશે, શું કામ? તો કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 છે, અથવા તો આમે લખી શકાય એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ છે એટલે, ગમે લખી શકો, બરાબર. તો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ 0 કે 5 હોવાને કારણે આ એ અને બી પરસ્પર નિવારક છે. ઓકે, ડન, વેરી ગુડ. આઠમો, ઘટનાઓ એ અને બી નિશેષ કહેવાશે, કારણ આપો. યસ, આઠમું, ઘટના એ અને બી નિશેષ કહેવાશે, કારણ કે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય છે એટલે. જો મેં તમને અહીંયા લખી દીધું છે, જો એ યોગ બી ગોતો અને તમારા નિદર્શ અવકાશ જેટલો થઈ જતો હોય તો એને તમે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહી શકો. જો એ યોગ બી નો જે જવાબ છે એ યુ જેવો જવાબ થઈ જતો હોય તો એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહી શકાય. ને સ્વાધ્યાય નંબર 1.3 માટે જે મેં 6 સૂત્ર લખાવ્યા હતા એની અંદર પણ મેં આવું સૂત્ર લખાવ્યું હતું, શું ખબર? P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B, આવું લખાયું હતું. આમ કે P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1, યાદ હોય તો આમ લખાયું હતું. અને પછી આપણે આમ કરીને આપણે સમીકરણ બનાવતા, P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1, યાદ છે? એટલે કે બે ઘટનાઓનો સરવાળો થાય તો 1 થાય,
બરાબર, આમાં એ છેદ બી નો આવે ક્યાંય સૂત્રની અંદર ક્યાંય પણ. ઇન શોર્ટ બીજું કાંઈ સમજવાની જરૂરિયાત નથી, તમારો એ યોગ બી નો જવાબ નિદર્શ અવકાશ યુ જેટલો થઈ જતો હોય તો એ ઘટનાને નિશેષ ઘટના કહેવાય. તો જુઓ આઠે આઠ પ્રશ્નોના આપણે જવાબ ચોખ્ખે ચોખ્ખા આપી દીધા છે, જરાક તમે નિહાળી લ્યો, જોઈ લ્યો. ચાલો પોઝ કરીને લખી લીધું હશે. લાસ્ટ ચેપ્ટરનો લાસ્ટ દાખલો, જોવો જી શું વાત કરે છે આપણને. 11મો દાખલો, રકમ વાંચો. જો 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. 52 પત્તા એટલે ઓલા જુગાડ રમવાના પત્તાની વાત કરે છે. તો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પહેલા કુલ પરિણામ એન બરાબર બાવન સી વન, તો તમારો જવાબ આવશે 52. બરાબર, ઓકે, આગળ વધીએ. જો ખેંચવામાં આવેલ જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તો તે ઘટનાને એ, અને પત્તું એકાથી દશા સુધીની સંખ્યા દર્શાવતું હોય એટલે કે ચહેરા વગરનું હોય તો તેને ઘટના બી કહીએ, તો નીચેની ઘટનાઓના ગણ લખો. ઓકે, પહેલાં તો આપણે નિદર્શ અવકાશ યુ લખવાનું કીધું છે. સૌ પ્રથમ આપણને પહેલો પ્રશ્ન એમ કીધો છે કે નિદર્શ અવકાશ યુ લખો, તો આપણે પહેલાં યુ લખી નાખીએ. જો આખી બાબત કાળી, લાલ, ચરકટ અને ફલ્લી બધાના 13-13-13 પત્તા હોય એટલે 13 × 52 થાય. બરાબર છે, ઓકે. એકાને ચહેરાવાળું પત્તું કહેવામાં આવતું નથી, ચહેરાવાળું પત્તું માત્ર ને માત્ર ગલ્લો, રાણી અને રાજા જ હોય છે. એટલે 52 પત્તા હોય ને, 52 પત્તા એમાં 13 કાળીના, 13 લાલના, 13 ચરકટના, 13 ફલ્લીના હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ કાળીના 13 પત્તા હોય ને, કાળીના 13 પત્તા હોય ને, એમાં 3 પત્તા ચહેરાવાળા હોય, ગલ્લો, રાણી ને રાજા. એકો ચહેરાવાળું પત્તું કહેવાતું નથી, એટલે 13 પત્તામાંથી 3 પત્તા ચહેરાવાળા અને બાકીના 10 પત્તા ચહેરા વગરના હોય છે. ઓકે, આટલું તમને ક્લિયર હોવું જોઈએ. હવે જો કાળી નો એકો, પછી કાળી નું દૂડું, પછી કાળી નું તીડું, એમ કરતાં 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 કાળી નો દસો, પછી તો કે કાળી નો ગલ્લો, ગલ્લાને જે વડે દર્શાવાય, પછી કાળી નું રાણી, રાણી એટલે ક્યુ, અને કાળી નો બાદશાહ. આ મેં કાળીના 13 પત્તા લખ્યા, વચમાં તમને ખબર ચોકો, પંજો, છકો, સત્તો, અઠ્ઠો, નવ્વો ને દસો, ગલ્લો, રાણી ને બાદશાહ, આ કાળીના 13 પત્તા લખ્યા, તમે સમજી શકો છો. હવે તો કે લાલ, તો આ લાલનો એકો, લાલનું દૂડું, લાલની તીડી, પછી લાલનો દસો, લાલનો ગલ્લો, લાલનો રાણી અને લાલનો રાજા. થઈ ગયા 13 પત્તા એટલે 26 પત્તા. પછી ચરકટ, તો ચરકટનો એકો,
ચરકટનું દૂડું, પછી ચરકટનું તીડું, એમ કરતાં 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 ચરકટનો દસો, પછી તો કે ચરકટનો ગલ્લો, પછી તો કે ચરકટનો રાણી, પછી તો કે ચરકટનો બાદશાહ. બરાબર છે. હવે એવી રીતના ફલ્લી, તો આ ફલ્લીનો એકો, પછી તો કે આ ફલ્લીનું દૂડું, પછી તો કે આ ફલ્લીનું તીડું, એમ કરતાં 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 ફલ્લીનો દસો, ફલ્લીનો ગલ્લો, પછી ફલ્લીનું રાણી અને ફલ્લીનો બાદશાહ. આવી રીતના આ 52 પત્તા થયા. 13, 13, 13, 13 વચ્ચેની કિંમતો તમે જાણો છો કઈ આવે એટલે લખી નથી. જો તમે બહુ વ્યવસ્થિત પાકી બુકમાં લખતા હોય તો આ વચ્ચેની બધી કિંમતે લખી નાખજો. ઓકે, નિદર્શ અવકાશ યુ કમ્પ્લીટ થઈ ગયો. એ ઘટના કોને બનાવવાની કીધી છે? તો કાળીનું પત્તું હોય ને, કાળીના પત્તા, એને આપણે ઘટના એ બનાવવાની છે. તો ઓકે, એ બરાબર આ પેલું છે, આ બીજું, એ બરાબર ખેંચેલ પત્તું, કાળીનું હોય તે ઘટના. ઓકે, તો કાળીનું એ બરાબર, તો કાળી તો એકાથી લઈ એકો, પછી દૂડું, પછી તીડું, કરતાં 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 કાળીનો દસો, પછી કાળીનો ગલ્લો, પછી કાળીનો રાણી અને કાળીનો બાદશાહ. ચાલો, આ ઘટના એ થઈ ગઈ. 13 સદસ્યો છે આની અંદર, બરાબર, વચ્ચેના સદસ્યો લેખા નથી. ઓકે, પછી શું કહે છે? બી કોને બનાવવાનું છે? કે પત્તું એકાથી દશા સુધીનું હોય એને તમારે બી ઘટના બનાવવાની છે. એકાથી દશા સુધીનું, તો કાળીમાં એકોથી દસો આવે, લાલમાં એકોથી દસો આવે, ચરકટમાં એકોથી દસો આવે અને ફલ્લીમાં એકોથી દસો આવે. આ બધાને તમારે ઘટના બી બનાવવાની છે. તો ચાલો, ઘટના બી, ખેંચેલ પત્તું એકાથી દશા સુધીનું હોય તે ઘટના. ઓકે, તો આ ચારેયના એકાથી દશા સુધીના પત્તા લેવાના, પણ ગલ્લો રાણી ને રાજા લેવાના નથી. તો બી બરાબર કાળીનો એકો, કાળીનું દૂડું, કાળીનું તીડું, એમ કરતાં 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 કાળીનો નવો અને કાળીનો દસો. ઓકે, પછી લાલ, તો આ લાલનો એકો, લાલનું દૂડું, લાલની તીડી, એમ કરતાં કરતાં લાલનો નવો, લાલનો દસો. પછી તો કે આ ચરકટનો એકો, ચરકટનું દૂડું, ચરકટનું તીડું, એમ કરતાં કરતાં ચરકટનો નવો અને ચરકટનો દસો. ઓકે, પછી ફલ્લી, તો આ ફલ્લીનો એકો, ફલ્લીનું દૂડું, ફલ્લીનું તીડું, એમ કરતાં 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 ફલ્લીનું નવો અને આ ફલ્લીનો દસો. આવી રીતના તમારો ઘટના બી પૂરી થાય. ટૂંકમાં આની અંદર 40 પાના આવ્યા હોય. કેટલા પાના આવ્યા હોય? 40 પત્તા, બરાબર. ટૂંકમાં 12 ચહેરાવાળા પત્તા સિવાયના બધા 40 પત્તાની અંદર આવ્યા હોય અને આની અંદર, એની અંદર 13 પત્તા આવ્યા હોય.
એકાદથી લઈને બાદશાહ સુધીના બધા, અને આની અંદર 52 પત્તા હોય, બરાબર. ઓકે, હવે એ બની ગયું, બી બની ગયું, ચોથું એ યોગ બી. ઓહો, એ યોગ બી. હવે આ લખવામાં બહુ વાર લાગી જાય. શું કામ? તો કે એના તમામ સદસ્યોને લેવાના છે, બીના તમામ સદસ્યોને લેવાના છે, પણ ધ્યાન એટલું રાખવાનું છે કોઈ રિપીટ થાય નહીં. તો જો અહીંયા એકાથી દશા સુધી છે કાળીમાં, અને પાછું અહીંયા એમાં જુઓ તો એમાંય કાળી જ બેઠેલી છે. કાળી અહીંયા છે અને કાળી અહીંયા છે. અહીંયા એકાથી દશા સુધી કાળી છે, અને અહીંયા એકાથી બાદશાહ સુધી કાળી છે. એટલે આ બધું લેવાનું થશે, પણ રિપીટ થવું જોઈએ નહીં. તો આ કાળીનો એકો, પછી કાળીનું દૂડું, એમ કરતાં 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 કાળીનો દસો, કાળીનો ગલ્લો, પછી તો કે કાળીનું રાણી, પછી તો કે કાળીનો બાદશાહ, બધાય લેવા પડે. કારણ કે જો ગલ્લો રાણી બાદશાહ અહીંયા છે, અને એકોથી દસો બે જગ્યાએ છે, પણ આપણે તો શું યોગનો નિયમ છે તો કે બધું લેવાનું, પણ રિપીટ કરવાનું નહીં. તો જો મેં બધું લઈ લીધું, રિપીટ કર્યું નહીં, હવે તો કે આનાય સદસ્યો લઈ લેવાના, કારણ કે એનાય લેવાના, બીનાય લેવાના, બધા સદસ્યો લેવાના, કોઈને ખોટું લાગવું જોઈએ નહીં. પણ આમાં ગલ્લો રાણી રાજા ન આવે. જો અહીંયા મેં ક્યાંય ગલ્લો રાણી રાજા લખ્યું છે નહીં, તો આમાં ગલ્લો રાણી રાજા આવે નહીં. તો લાલનો એકો, પછી તો કે લાલનું દૂડું, એમ કરતાં 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 લાલનો દસો, વાત થઈ ગઈ પૂરી. એવી જ રીતના ચરકટનો એકો, ચરકટનું દૂડું, એમ કરતાં કરતાં ચરકટનો દસો. ઓકે, પછી તો કે ફલ્લીનો એકો, ફલ્લીનું દૂડું, એમ કરતાં કરતાં ફલ્લીનો દસો. ઓકે, ગણ થઈ ગયો પૂરો. ખાલી એકાના જ બધે બધા સદસ્યો આવ્યા, એકાના નહીં, કાળીના જ બધા સદસ્યો આવ્યા, કાળીના જ જોઈ લ્યો. બાકી લાલના, ચરકટ અને ફલ્લીના તો માત્ર ને માત્ર એકાથી દશા સુધી જ આવ્યા છે. કાળી જ એક એવી છે કે જે બીમાં બેઠેલી છે અને એમાં પણ બેઠેલી છે. એટલે કાળીના 13-13 પત્તા આવ્યા, અને બાકીના બધાના 10-10-10-10 પત્તા આવ્યા. ખ્યાલ આવ્યો આખી બાબતનો? આમ જ હવે એ છેદ બી કોમન લેવાના છે. કોમન એ છેદ બી, બરાબર. કોમન કોમન તો ક્યાં થાય મને કયો? જી લ્યો, કોમન તો બહુ ઓછા થાય. જો આ લાલના પત્તા અહીંયા છે તો અહીંયા નથી, એટલે લાલની ઉપર ચોકડી, છેદનો ઘટનામાં લાલ નહીં આવે. ચરકટ અહીંયા છે અહીંયા નથી તો આ ચરકટે નહીં લેવાય. ફલ્લી અહીંયા છે અહીંયા નથી તો ફલ્લી નહીં લેવાય. એક કાળી જેવું પત્તું છે કે જે એમાંય છે ને બીમાંય છે, અને એમાંય પાછા કોમન જ લેવાના. તો કોમન ક્યાં થાય? તો કે આ જ કોમન છે ને, એકાથી દશા સુધીનું, એકાથી દશા સુધીનું. આ એકે લેવાની જરૂરિયાત નથી, બરાબર ને? તો આપણે કોમન લેવાના. તો કાળી નો એકો, પછી કાળીનું દૂડું, એમ કરતાં 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 કાળીનો નવો અને કાળીનો દસો, વાત થઈ ગઈ પૂરી. આ જ તમારા એ છેદ બી ઘટના બને, આની સિવાય કોઈ એ છેદ બી ઘટના બને નહીં. ઓકે, નેક્સ્ટ છઠ્ઠું બી ડેસ્ક. બી ડેસ્ક, હવે આ હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર. હવે પછી મેં બહુ ગણાવ્યું બી ડેસ્ક. જો બી ડેસ્ક એટલે શું ખબર? આ કોઈ નો ચાલે, આ કોઈ નો ચાલે. એટલે હું જો તમને લખી દઉં, બી ના ઘટના બી ના કોઈ સદસ્ય ન ચાલે તે સિવાયના જે નિદર્શ અવકાશ યુમાં
યુના સદસ્યો લખો. હવે તમારે આ ગણ બનાવવાનો થશે. મેં જે તમને નોંધ લખી દીધી ને એ નોંધ તમારે લખવાની નથી, પણ મેં તમારે આ છગડીયા કૌંસની વચ્ચે કયા કયા સદસ્યો લખવાના છે ને એની મેં તમને માહિતી આપી દીધી. આ બીના કોઈ સદસ્ય નહીં લખવાના, કારણ કે બી ડેસ્ક છે. પણ નજર મારવાની ક્યાં ખબર? અહીંયા યુમાં. આના કોઈ સદસ્ય નો આવવા જોઈએ. એ સિવાયના જે યુમાં બેઠેલા છે ને એ બધાને લખી નાખવાના. એટલે શું થાય ખબર છે? આ ગલ્લો રાણી રાજા, કાળીનો ગલ્લો રાણી રાજા, ચરકટનો ગલ્લો રાણી રાજા અને ફલીનો ગલ્લો રાણી રાજા આવશે, બાકી કોઈ આવશે નહીં. હવે એટલું કામ હવે તમને જાતે હો પૂછું હવે એ તમારે કરી લેવાનું રહેશે. તો એકવાર વ્યવસ્થિત રીતને જોઈ લ્યો. પોઝ કરીને લખી લ્યો, સમજી લ્યો. તો આ સાથે આખો સંભાવનાનો મોટું ચેપ્ટર હતું. લગભગ બધા દાખલા મેં જ ગણાવ્યા છે, તમને કાંઈ સોંપ્યું નથી, એક દાખલો હોમવર્કમાં આપ્યો નથી. તો આ સાથે આખે આખો ચેપ્ટર જે મારા દ્વારા પૂરું કરાવડાવવામાં આવ્યું છે, કારણ કે હું જાણું છું કે આ બધા ચેપ્ટરોની અંદર હું તમને હોમવર્ક ન આપી શકું. એટલે જે ચેપ્ટરમાં હું તમને હોમવર્ક આપી શકીશ એમાં હું આપીશ. ભૂતકાળમાં જેમાં આપી શક્યો તો એમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું. જે ચેપ્ટરો એવા હોય કે જેની અંદર હોમવર્ક આપવું શક્ય નથી બનતું એમાં હું તમને હોમવર્ક આપતો નથી. તો તમામ પ્રેક્ટિકલ અને જેટલી માહિતી મને થિયરીકલ મારે તમને જે સમજાવવાની હતી એ બધી મેં તમને 100% એ ટુ ઝેડ અપ ટુ એન્ડ બધું તમને મેં કહી દીધું. થોડોક 2-4 લેક્ચર મને એવું લાગે છે કે વધારે મેં લઈ લીધા છે, પણ એ કાંઈ વાંધો નહીં, તમારા ફ્યુચર માટે એટલું તો હું કરી જ શકું. તો આજના આ અતિ અગત્યના છેલ્લા લેક્ચરની અંદર સંભાવની અંદર સંભાવનાની અંદર આટલું જ. આના પછીના લેક્ચરમાં મળશું, ત્યારથી પાછું આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી દેશું. તો ત્યાં સુધી ખૂબ 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 આભાર અને મહેનત અને પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ કરતા રહેજો.